નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જો પીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તમે જો પીએસસી પરીક્ષાની અંદર ગયા વર્ષે કેવું પેપર લેવામાં આવ્યું હતું એ વિશે જો જાણવા હો માગતા હો તો પણ આ વિડિયો તમારા માટે છે તો દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર તમે જો પ્રથમ વખત જ આવ્યા હોય તો બેન ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો કારણ કે અહીંયા જ આવા જ અભ્યાસલક્ષી વિડીયો તમને પ્રાપ્ત થશે આજના અભ્યાસની આપણે શરૂઆત કરતાં પહેલાં તમને જણાવું તો ગત વર્ષે જે પરીક્ષા લેવામાં આવી હતી પી એસ ઇ પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જેમાં ધોરણ છ માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાણી હતી એની ફાઇનલ આન્સર કી એ આ પ્રમાણે છે સૌથી પહેલાં આપણે પેપરનું પહેલું પેજ જોશું એકસોને એંસી મિનિટ હોય છે અને તમારી પાસે બસો પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે સૌ પહેલાં તમારે બેઠક નંબર લખવાનો તમારો થશે અને પત્ર પ્રશ્નપત્ર છે એની કેટેગરી જુદી જુદી હોય છે અહીંયા એ કેટેગરીનું પ્રશ્ન પેપર છે રફકામ માટેનું બીજું પેજ તમને આપવામાં આવે છે ને ત્યારબાદ પ્રશ્નોની શરૂઆત થાય છે તો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે વાંદરાનું નામ ખાલી જગ્યા હતું તેનો આપણે મૂકશું કોણ કેમ કેવો તો એનો જવાબ થશે શું સાચી જોડણી કઈ છે તો હુપાહુપ એ બી જે છે એનો સાચો જવાબ છે ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય છે મજા પડે એવી ઠંડી હતી એટલે કે એનો જવાબ બી થશે સાચું વાક્ય કયું છે એમાં માળામાં ત્રણ ઈંડું છે ત્યાં ત્રણ ચકલી છે બે ફુગ્ગા રહી ગયો ચાર કાગડા ઉડે છે તો એમાં સાચું વાક્ય છે ચાર કાગડા ઉડે છે ડી આપેલામાંથી સાચો શબ્દ કયો છે ઉદ્યમ જે બી જે છે એનો સાચો જવાબ છે નીચેમાંથી કોણ પોતાનું ઘર બનાવે છે તો બિલાડી ગાય કૂતરો એનું ઘર બનાવતા નથી કબૂતર એટલે કે સી એનો સાચો જવાબ છે કીડીને કેટલા પગ છે તો એમાં જવાબ થશે બી છ અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈ જવાબ થશે ડી ચોંટી રહ્યા સાચો વિકલ્પ કયો છે આદ્યા એટલે આદ્યા વિકલ્પ એ આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દમાં સાચો વપરાયો હોય તેવું વાક્ય કહ્યું છે તો ઉત્તર થશે ડી પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે પ્રશ્ન અગિયાર છે હું ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી એનો જવાબ થશે ડી પણ અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કહ્યો છે દોસ્તો આમાં ક્યારેક આવી રીતે પણ પૂછાય છે કદરુપુ નઠારુ બેડોળ બદસુરત એમાં નઠારુ એ શબ્દ અલગ પડે છે ફોટો પાડું ગીતના કવિ કોણ છે ઘણી વખત ચોથા પાંચમા ત્રીજા ધોરણના જે કવિઓ છે અથવા સર્જક છે એના વિશે પૂછાય છે તો ફોટો પાડું એ ગીતના કવિ ખોડાભાઈ પટેલ વિકલ્પ એ તિમીર શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય તિમીરનો અર્થ આપણે સમજી લઈએ કે અંધકાર છે એનો વિરુદ્ધાર્થી થશે એ પ્રકાશ ભાંખોડિયું શબ્દનો અર્થ શું થાય તો બી ઘૂંટણિયું અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે ચીડ જે અહીંયા જુદો પડે છે રટ રઢ જીદ આગ્રહ અને ચીડ એ ચીડ અલગ દેખાય છે ખોટી જોડણી કઈ છે તો પ્રવીણમાં રસોઈ દેખાયું છે વિકલ્પ એ અહીંયા ખોટી જોડણી છે અલગ પડતો શબ્દ કયો છે કોબીજ તુર્યું દૂધી આ શાકભાજી છે જ્યારે જામફળ અલગ છે એટલે અલગ માટે સી જામફળ શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે તો અહીંયા બી નવાય ઉપજાવે એવું ફાંકડું એ જોડ અહીંયા ખોટી જોવા મળે છે સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય એવું વાક્ય કહ્યું છે તો મારું ઘર સીમાડે આવેલું છે આ એનો સાચો જવાબ છે બી શ્રેય સૌને મદદ કરે છે ખાલી જગ્યા બધા તેને માન આપે છે બી તેથી આપેલા શબ્દમાં સર્વનામ શબ્દ કયો છે તો એનો જવાબ થશે ડી તે ઓ આપેલા શબ્દમાં કયો વિશેષણ છે ઝડપથી ઝૂમખું તેમના અને ટૂંકી એમાં એ ટૂંકી એ વિશેષણ છે આપેલા શબ્દમાં કયો શબ્દ સંજ્ઞા છે તો લૂન એ સંજ્ઞા છે વાંદરી વાંદરૂ સિંહણ બાળ સિંહ એ એનો સાચો જવાબ થશે ડી આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે તો ભૂતકાળની વાત કરીએ તો ફર ફરતી મૂછ ઉગી એક એ ભૂતકાળની વાત છે ચપટી વગાડ ચપ ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો એનો જવાબ થાય છે બી તાલાવેલી થવી દોસ્તો એકદમ સરળ પેપર હોય છે જો તમે ખૂબ સારી તૈયારી કરી હોય તો પીએસસીમાં સારા માર્ક્સ પણ આવી શકે તેમ છે જરૂર હોય છે તૈયારીની અને આવી જ રીતે આન્સર કીની પણ મદદ લેવી જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ગયા વર્ષે કેવું પેપર રહ્યું હતું ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે વાક્યમાં નામયોગી શબ્દ કયો છે ઉપર એ મારે પણ દાદીની જેમ રમતમાં એક બનવું છે જવાબ થશે સંયોજક કોણ છે પણ જે વાક્યને જોડે છે વિચાર જબકો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે બી યુક્તિ સૂઝવી આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી ટ્રેન એ સમૂહવાચક નથી સભાધણ અને થોકડી એ સમૂહવાચક છે આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યાની છે તો કોની એટલે કે સી આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે મહેશે કવિતા ગાય ઓપ્શન ડી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો છોકરાને સંભાળવા રાખેલી બાય એટલે કે ઉત્તર એ આયા અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે તો બી ફોફા એ શબ્દ અલગ પડે છે છત્રીસમો પ્રશ્ન છે સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાણો જ નથી તો એ સસલું આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે તો કૂદે છે નાજુક અને નમણા હરણા વિકલ્પ એ અખંડ શબ્દનો અર્થ કયો છે તો એનો પર્યાય શબ્દ છે અભંગ અખંડ એટલે એક સાથે છે એનો પર્યાય શબ્દ થશે અભંગ તડકો વાર્તાના લેખક કોણ છે તો વિકલ્પ ડી ચીનુ મોદી ચાલીસમો પ્રશ્ન છે બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કહ્યું છે તો ઉત્તર છે બી પૈસા આપી રાખો ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટે એક શબ્દ જેને આપણે કુંજ કહીએ છીએ તો દોસ્તો આ પેપરને જોતાં આપણને ખ્યાલ આવે છે કે શબ્દ સમૂહ બે ત્રણ આવી ગયા રૂઢિપ્રયોગો બે ત્રણ આવી જાય છે વિશેષણોની અને થોડી ગુજરાતી એકદમ કહી શકાય એવા વ્યાકરણને પણ પૂછવામાં આવે છે ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય ગણકારવું નહીં સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ખુલાસો કરવો શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું પણ પ્રાર્થના તરીકે નહીં ઉત્તર ડી ખોટી જોડણી હોય તેવો શબ્દ કયો છે ઓફિસર નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક છે ચાંદી વિકલ્પ એ ત્યારબાદ જોઈએ તો મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળે એ રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્ન સૂચક શબ્દ વપરાય શું બનાવ્યું તો ઢેબરા એટલે ઉત્તર ડી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સાચી છે પ્રેમ તો એનો વિરોધી થશે ધ્રુણા વિકલ્પ એ અશુદ્ધ શબ્દ કયો છે કનિષ્ઠ વિકલ્પ એ અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે તો મુશ્કેલ રંજ ખેદ દુઃખ એમાં મુશ્કેલ શબ્દ અલગ પડે છે વિકલ્પ એ શુદ્ધ શબ્દ કયો છે તત્વ વિકલ્પ ડી મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધુએ છે એમાં વિકલ્પ સી કોણ કોણ સાબુથી હાથ ધુએ છે સામયું કરવું એટલે એટલે વિકલ્પ સી મોટા કે મહત્ત્વના માણસને વાજતે ગાજતે સ્વાગત કરવું હાથના કર્યા હૈયે વાગ્યા નીચેના પૈકી શું લાગુ પડે છે તો ખાડો ખોદે તે પડે ચોરને સજા થઈ ખાલી જગ્યા એણે ગુનો કર્યો હતો કારણ કે એને ગુનો કર્યો હતો વિકલ્પ સી મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી ઘાટા અક્ષરે લખાયેલું શું સૂચવે છે તો તલપાપડ ઘાટા અક્ષરે લખ્યું છે એની ઉત્સુક હતી તમે એને આટલું વજન ઊંચકવા ન કહો બિચારા મોં પર હજુ દૂધ સુકાયું નથી દૂધ સુકાયું નથી ઘાટા અક્ષરે શું સૂચવે છે તો દૂધ સુકાયું નથી એનો અર્થ થશે તે હજી નાનો છે વિકલ્પ સી અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલો છે તો વિકલ્પ ડી સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી જુદું પડતું વાક્ય શોધો તેવો વિદ્યાર્થી છે આ એ અલગ પડે છે વિકલ્પ ડી કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયેલો છે તો આ માપપટ્ટી સાવ તકલાદી છે વારેઘડીએ તૂટી જાય છે વિકલ્પ સી અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે તો અહીંયા દિશાનો પ્રશ્ન પણ આપણને જોવા મળે છે તો એ થશે પશ્ચિમ વિકલ્પ ડી દર વર્ષે રામનવમી કયા મહિનામાં આવે છે તો ચૈત્ર મહિનાની નવમના દિવસે આ રામનવમી આવે છે વિકલ્પ બી નાનાથી મોટા ક્રમમાં કયું સાચું છે તો સૌથી પહેલાં આવશે તાલુકો ત્યારબાદ જિલ્લો ત્યારબાદ રાજ્ય અને ત્યારબાદ દેશ વિકલ્પ સી સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે વિકલ્પ બી નર્મદા લીપ વર્ષ હોય ત્યારે વર્ષના દિવસો કેટલા હોય ત્રણસો છાસઠ દિવસ હોય વિકલ્પ સી ગામની ટાંકીથી અર્જુનનું ઘર પચાસ મીટર દૂર છે તે છતાં અર્જુનનું ઘર પર ટાંકી સુધી પાણી પહોંચતું નથી આમ શા કારણે થતું હશે તો અર્જુનનું ઘર પાણીની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે વિકલ્પ એ ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય દાખલા તરીકે ચોમાસું છે પરંતુ ઉનાળો અને શિયાળામાં વરસાદ આવે તો એને માવઠું કહેવાય વિકલ્પ બી ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય તો એને બૂથ કહેવામાં આવે છે વિકલ્પ સી સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે તો એનો ઉત્તર થશે તાલુકાનું પ્રતિનિધિત્વ કરે છે ઉત્તર ડી રામાયણની રચના કોણે કરી હતી વાલ્મિકી ઋષિએ કરી હતી વિકલ્પ એ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે તો તમારે એક પરીક્ષા આવતી હતી ધોરણ પાંચની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ પાસ કરો એમાં મેરિટમાં સ્થાન મેળવો પછી તમને આમાં એડમિશન મળે છે ઓપ્શન સી ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતના કયા રાજ્યને જોડે છે ઓપ્શન એ મહારાષ્ટ્ર રાજ્યને જોડે છે નીચે પૈકી કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે દીવ ઓપ્શન બી સરકારી પ્રાથમિક શાળામાં દર વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થતું કયું માસિક આવે છે ઓપ્શન ડી બાલસૃષ્ટિ દર વર્ષે ઉનાળું વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે તો શાળા શરૂ થાય એટલે શાળામાં બાળકોને આપણે પ્રવેશ આપીએ છીએ એ સમયે ઉત્સવ છે ઉત્સવ ગણાય છે એટલે પ્રવેશોત્સવ ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે વેળાવદરમાં આવેલું છે ઓપ્શન ડી ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો તમે ચાવવાની શરૂઆત કરો ત્યાંથી જ ખોરાક પચવાની શરૂઆત થાય છે મોથી એટલે બરાબર ઝીણું ઝીણું ચાવવું જોઈએ ઓપ્શન સી જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે શું અપેક્ષિત નથી હોતું તો પોતાના કપડાં જાતે સીવવા આ અપેક્ષિત નથી એ તો દરજી જ સીવતો હોય છે ઓપ્શન ડી પરંતુ કયું કયું કામ છે તો ગૃહકાર્ય કરો ભણવાની જગ્યા સાફ સફાઈ કરો અને પોતાના કપડાને સંકેલવા એ પણ તમારે જાતે થઈ શકે છે સાફ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે દાંતમાંથી ઓપ્શન બી મીઠાઈ બનાવે તેને આપણે શું કહીએ છીએ તો ઓપ્શન એ કંદોય કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે સી ઇલેક્ટ્રિક કાર અક્ષર અલગ પડતો શબ્દ શોધો તો ચોપડી છાપું પુસ્તક સામયિક આ બધા અલગ છે છાપું રોજ મળે છે તમને એટલી રીતે પણ અલગ પડે છે છાપાનું બાઇડિંગ પણ તમે જુઓ તો અલગ છે એ છૂટા પેજ છે જ્યારે ચોપડી પુસ્તક સામયિક સાથે હોય છે એટલે નિયમિત આવવાના લીધે વર્તમાનપત્ર ઓપ્શન બી નીચે પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે શ્રી કૃષ્ણ કુંતા માતા ભીષ્મ પિતામા મહાભારતના પાત્રો છે જ્યારે કૌશલ્ય માતા એ પાત્ર રામાયણમાં આવે છે તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો તો કોને બોલાવશો પ્લમ્બરને બોલાવશો ઓપ્શન સી અમદાવાદ શહેરમાં કઈ નદી પસાર થાય છે સાબરમતી ઓપ્શન ડી ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ અયોધ્યા કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે ઓપ્શન બી વાયરસ કારણ કે આપણે કોરોના વાયરસ કહીએ છીએ ક્યાંય કોરોના બેક્ટેરિયા બોલ્યા નથી પરમાણુ નથી બોલ્યા એટલે વાયરસ તમને સરળતાથી યાદ રહે એટલે પ્રશ્નો એકદમ સરળ આવે છે દોસ્તો રાજ્ય હાઈવે પર માઇલસ્ટોન ઉપર કેવો રંગ હોય છે તો ઓપ્શન સી લીલો રંગ હોય છે ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે ઓપ્શન બી છવ્વીસ ચંડોળા તળાવ ક્યાં આવેલું છે ઓપ્શન બી અમદાવાદમાં સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કહે છે તો લીલો ચેવડો ડાકોર એની બદલે વડોદરા હોવું જોઈએ તો સાચી જોડણી ગણી શકાય ગાય કાંકરેજમાં વખણાય છે તુવેર દાળ વાસદની વખણાય છે ભેંસ જાફરાબાદની છે જ્યારે ખોટી જોડણી છે લીલો ચેવડો ડાકોર જિલ્લો અને મુખ્ય મથકની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે તો કચ્છ ભુજ એ સાચી છે તાપી વ્યારા સાચી છે મહીસાગર લુણાવાળા સાચી છે અરવલ્લી હિંમતનગર આ જોડણી ખોટી છે એટલે ઓપ્શન બી ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લાઓ છે તો તેત્રીસ જિલ્લાઓ છે ઓપ્શન સી ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડણી કઈ છે પુસ્તકોની નગરી નવસારી એ સાચી છે મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન ડી ગીજુભાઈ બધેકા ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે સી બનાસકાંઠા તાલુકાની વાત છે કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ ઘણો મોટો છે જ્યારે તાલુકામાં જોઈએ તો બનાસકાંઠા રાણકી વાવ ક્યાં આવેલી છે પાટણમાં આવેલી છે ઓપ્શન સી જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે બનાસકાંઠાની અંદર અમીરગઢ મુકામે આવેલું છે ગુજરાતનું રાજ્ય પક્ષી કહ્યું છે સુરખા નીચે પૈકી સારી ટેવ ન કહેવાય પર્યાવરણનું પ્રદૂષણ વધારવું ઓપ્શન સી એટેવ સારી ગણાતી નથી તો દોસ્તો અત્યારે આપણે પીએસસી પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એમના માટે આપણે આ આન્સર કી બનાવી છે જેથી કરીને આગામી સમયમાં કેવી તૈયારી થઈ શકે એ આ મુખ્ય આન્સર કી આધારિત જોઈ શકે છે આ આન્સર કી એટલે કે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં આ પેપર લેવાયેલું હતું ત્યાર પછીનો પ્રશ્ન આવે છે તમારા મમ્મીના ભાભી તમને શું થાય તો જવાબ થશે બી મામી રાજ કિરણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં તમને શું નહીં મળે તો કિરણા સ્ટોર છે એટલે ત્યાં બીજી બધી વસ્તુઓ હશે મીઠાઈ નહીં હોય એટલે મોહનથાળ ઉત્તર સી એ નહીં મળે અલગ પડતું શોધો ઓળખો ઓળંબો લેલું તગારું આ કડિયા કામ કરતા વ્યક્તિનું છે પણ વિંધણું જે છે એ તમને એની પાસેથી નહીં મળે અલગ વસ્તુ છે એટલે ઓપ્શન ડી કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે ઓપ્શન એ સીએનજી આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી બી દરરોજ બટાકાનું શાક ખાવું ઓળખો મરેલા જીવ ખાય ગંદકી સાફ કરે ઊંચે આભમાં ઉડે અને પક્ષીઓનો રાજા તો પક્ષીઓનો રાજાથી પણ તમે ઓળખી શકો છો ઓપ્શન એ ગીત રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે બી ભૂંગો આર ડબ્લ્યુ એચ રેઇન વોટર હાર્વેસ્ટિંગ આ શું છે તો વરસાદી પાણીનો સંગ્રહ છે ઓપ્શન એ જે રેલ રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે એને શું કહેશું બી જંક્શન મીઠું પકવનારને શું કહેવાય છે સી અગરિયો આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષની હોવી જોઈએ બી અઢાર વર્ષ નીચે પૈકી કહ્યું હવામાં રાખતા અન્ય ત્રણની સાપેક્ષમાં ઝડપથી બગડી જશે તો ઓપ્શન એ પાલક અનાનસ ડુંગળી આદુ લાંબો સમય ટકી શકે છે હવામાં જ્યારે એમાં તો ઝડપથી કહી શકાય તો બગડી જાય છે ડી આર જેનો અર્થ થાય છે જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ ઓપ્શન બી બીન એટલે કે જે મદારી વગાડે છે એ શામાંથી બને છે તો સૂકવેલી દૂધીમાંથી બને છે ઓપ્શન બી ત્યારબાદ જોઈએ તો કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે ઓપ્શન ડી સાપ જેવું બીજના અંકુરણ માટે શું જરૂરી છે તો ઓપ્શન ડી યોગ્ય હવા પાણી અને ભેજ કળશપર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે મેઘાલયમાં ઓપ્શન એ ગુજરાતના કેટલાક ગામડામાં મેઘ લાડુ વહેંચવાની પ્રથા હોય છે એ ક્યારે હોય છે તો મેઘલાડુ મેઘ એટલે વરસાદ એટલે ગામનું તળાવ છલકાય ત્યારે મેઘ લાડુ વહેંચવાની વહેંચવાની પ્રથા હોય છે ઓપ્શન ડી ચાંગપા વિસ્તારમાં તંબુ એટલે કે ત્યાંના ઘરને શું કહેવાય છે એ રેબો ગુજરાતના કેટલાક જિલ્લાઓ કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે પંદર જિલ્લાઓને છે ઓપ્શન સી દરેક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે તો પોતાના પેશાબની ગંધથી ઓપ્શન એ વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે આ વિસ્તારમાં મનુષ્ય કંઈ પ્રવૃત્તિ ન કરી શકે પ્રાણીઓનો શિકાર કરવાની ઓપ્શન ડી પ્રીતિને ખૂબ જાડા ઉલટી થઈ તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપશે ગ્લુકોઝની બોટલ ચડાવવાની ઓપ્શન સી ખતમ બંડ ભાત ક્યાં જોવા મળે છે હાઉસબોટની છત ઉપર ઓપ્શન સી ત્યારબાદ જોઈએ તો પાંડુ રોગ થયેલા દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ હોય છે લોહ તત્વ ઓપ્શન એ સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ઓપ્શન એ અવકાશ સંશોધન ક્ષેત્રે અવકાશમાં અવકાશયાત્રીઓના વાળ કેમ ઊભા રહે છે તો એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી ઓપ્શન સી એક લિટર પેટ્રોલ સ્કૂટરથી અંદાજે કેટલા દૂર કિલોમીટર સુધી તમે જઈ શકો છો તો ચાલીસથી સાઠ કિલોમીટરની એવરેજ હોય છે એટલે કે ઓપ્શન ડી અત્યારના સમયમાં ઘર વપરાશમાં બળતણમાં શું ઉપયોગમાં લેવું યોગ્ય છે એલપીજી ઓપ્શન સી છાણા દાળખા લાકડા તમે લેશો તો ધુમાડો પણ થશે પ્રદૂષણ ફેલાશે અને રસોઈ માટે વધારે સમય લાગશે તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરે પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી ઓપ્શન બી ઓરિસ્સા ભૂકંપ આવે ત્યારે શું કરવું તો બહુ ઊંચા મકાનમાં ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું સલામત નથી ઓપ્શન એ શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે એનું કારણ છે ફૂંકવામાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે ઓપ્શન ડી સજીવ ખેતીનો શું ફાયદો થાય છે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે ઓપ્શન સી અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે સાચું શું નથી તો ઓપ્શન બધા વાંચતા ઓપ્શન એ એનો જવાબ બને છે તે જમીનમાં નાખેલા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આ બાબત સાચી નથી ત્યારબાદ જોઈએ તો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ ઓપ્શન એ વડની વડવાઈ શું છે તો એ એના મૂળ છે ઓપ્શન ડી કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઊગે છે ખજૂર ઓપ્શન સી કયું પ્રાણી દિવસના આશરે અઢાર કલાક ઊંઘ લે છે તો અઝગર અઢા ઓપ્શન ડી કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે હરણમાંથી એ કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી તો સાપને મારવાનું કામ કરતા નથી ઓપ્શન બી ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે ચાર પ્રકાર ઓપ્શન સી લીલા ધાણાને સાચવવાની રીત કહે છે તો ભીનાશવાળા કપડામાં વીંટીને રાખવા ઓપ્શન સી આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા પોર્ટુગલ ઓપ્શન એ તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે તો એ જૂના તળાવ ફરી બાંધે છે ઓપ્શન સી શરીરને લોહ લોહતત્વ શેમાંથી મળે છે ઓપ્શન બી બીટમાંથી એક બોક્સમાં કુલ સોળ નંગ કેરી સમાય છે જો એક કેરીનો ભાવ દસ રૂપિયા હોય તો આવા પાંચ બોક્સની કુલ કેરીની કિંમત કેટલી થશે ઓપ્શન ડી આઠસો રૂપિયા એક ટન એટલે કેટલા કિલોગ્રામ ઓપ્શન એ હજાર કિલોગ્રામ એક બળદગાડું એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપે છે તો આ બળદગાડાને અઢાર કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ચાર કલાક ત્રીસ મિનિટ ઓપ્શન સી એક રાજ્યમાં કુલ વાહનો બે લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી હશે તો એક લાખ પચાસ હજાર ઓપ્શન એ એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમનાં વજન બે સપ્તમાંંશ જેટલું થાય છે આવા એકવીસો કિલો દાડમમાંથી કાઢવામાં આવેલું રસનું વજન કેટલું થશે છસ્સો કિલોગ્રામ નીચે પૈકી કયા આકારની અંદર સૌથી મોટા ખૂણાનો માપ ખૂણો રચાય છે તો એ છે ઓપ્શન બી જેમાં તમે જુઓ તો ગુરુકોણ તમને મળશે ત્રિકોણમાં ને એમાં ચોરસમાં તમને ગુરુકોણનો ખૂણો રચવો અઘરો પડશે નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટો ખૂણો રચાય છે તો એ છે ઓપ્શન બી દીવાસળી અને રબરની ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી ત્રિકોણ ઓપ્શન સી કયા સમયે ઘડિયાળના કલાક અને મિટ અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાશે સાત વાગ્યાના સમયે કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય છે બતક ઓપ્શન એ કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બનશે એન ઓ એન ઓપ્શન બી ત્રણ અને નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો જવાબ થશે સી છ ચાલીસ અને સાઠનો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે ઓપ્શન ડી વીસ પંચોતેર વધતા એકસો આઠ વત્તા પાંત્રીસ બરાબર પાંત્રીસ વધતા પંચોતેર વધતા ખાલી જગ્યા તો હવે આપણે શું લઈશું જૂથના ગુણધર્મ પ્રમાણે અહીંયા તમે એકસો આઠ લેતા એનો જવાબ તમને સાચો મળશે ક્રમમાં કોઈ ફેરફાર થતો નથી ક્રમમાં ફેરફાર થાય છતાંય ઉત્તર એક જ સરખો રહે એટલે બંને બાજુ બરાબરની નિશાની છે વચ્ચે નિશાની છે એટલે તમે જોઈ શકો છો એકસો આઠ લેવાના થશે મને ઓળખો હું ચારના દસ ગણાની મોટી અને પાંચના દસ ગણાની નાની સંખ્યા છું મારા દશકનો અંક એકમના અંક કરતાં બે ઓછો છે મારા બે અંકોનો સરવાળો દસ છે જવાબ થાય છે છેતાલીસ ડી બે સેમી બરાબર એક કિમી પ્રમાણમાં ધરાવતા નકશા ઉપર બે સ્થળો વચ્ચે ચૌદ સેમી અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળ વચ્ચેનું કેટલું અંતર હોય સાત કિલોમીટર ઓપ્શન સી નીચે પૈકી શૂન્ય દશાંશ એક સેમી વંચાય તો ઝીરો પોઈન્ટ એક સેમી બરાબર બેય ઓપ્શન થશે અશોક પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાના બે સિક્કા અને પચાસ પૈસાના બે સિક્કા તે દુકાનમાંથી છ રૂપિયા પચાસ પૈસાની વસ્તુ ખરીદે છે તો હવે કેટલા રૂપિયા પાછા વધશે તો પહેલાં તો અશોકના પૈસાનો સરવાળો અને એમાં છ પચાસ બાદ કરતાં એક પચાસ તમને વધશે બે મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુમાં વધુ પાસઠ સેમી વધવાની જરૂર હોય છે તો હાલ તેની ઊંચાઈ કેટલી હશે એક પાંત્રીસ મીટર ઓપ્શન ડી ત્રણ સેમી પહોળા અગિયાર સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થશે તો ક્ષેત્રફળ બહુ સરળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતાં અગિયાર તેરી તેત્રીસ ચોરસ સેમી થશે આ ખાસ યાદ રાખશો ઓપ્શન સી એક ચોરસ બગીચાની પરિમિતિ સો મીટર છે તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હશે પચીસ મીટર ઓપ્શન સી બસ્સો સેમી લાંબા સો સેમી પહોળા ભોંયતળીએ બેસા બેસાડ બેસાડવા માટે દસ સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે તો તમને આવી બસ્સો લાદીની જરૂર પડશે ઓપ્શન બી એક ઘરમાં દરરોજ પચાસ લિટર પાણીનો ઉપયોગ થાય છે બે હજાર લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ સુધી ચાલશે તો બે હજાર ભાગ્યા પચાસ કરશો એટલે ચાલીસ દિવસ જવાબ મળશે ઓપ્શન એ એક હાથીનું વજન પાંચ હજાર કિલોગ્રામ છે એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં પાંત્રીસ ગણું વધારે છે તો એનું વજન કેટલું થશે તો પાંચ હજાર ગુણ્યા પાંત્રીસ કરતાં તમને જવાબ મળશે એક લાખ પંચોતેર હજાર કિલોગ્રામ આ વહેલનું વજન થાય છે સોનું પંદર મે બે હજાર ચોવીસથી ત્રણ જૂન બે હજાર ચોવીસ સુધી તેના મામાના ઘરે રહેવાની છે તો સોનુંને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે તો પંદરથી તમે ત્રણ જૂન સુધી જોશો તો વીસ દિવસ મળશે ઓપ્શન સી ખૂટતો અંક ઓગણપચાસ ખાલી જગ્યા પાંત્રીસ અઠ્યાવીસ એકવીસ ચૌદ અને સાત તો અહીંયા જવાબ થશે ઓપ્શન બી બેતાલીસ અહીંયા સાતના તમે જોશો તો સાત દુ ચૌદ એકવીસ અઠ્યાવીસ પાંત્રીસ એવી રીતે સાત છક બેતાલીસ ત્યાં જશે અને આગળ આવશે સત્યો સત્યો ઓગણપચાસ સાતનો ઘડિયો છે એના અવયવી પણ ગણાવી શકાય ધોરણ ચારથી આઠમાં હાજર વિદ્યાર્થીઓ અનુક્રમે ચોપન પાંત્રીસ બેતાલીસ ત્રેપન છવ્વીસ શાળાની સફાઈ માટે દસ દસ વિદ્યાર્થીઓની ટુકડી બનાવી છે તો કેટલી ટુકડી થશે તો કુલ એકવીસ ટુકડીઓ તમારી પાસે થઈ શકે છે ઓપ્શન સી કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય છે સાડીની લંબાઈ એ તમે ઓપ્શન એ તમારી પાસે પાંચ ડઝન પેન્સિલ છે એક ડઝનમાં બાર હોય છે તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક એક પેન્સિલ ભેટમાં આપતા અઢાર પેન્સિલ વધે છે તો કેટલા તમારા મિત્રો હશે સાઠમાંથી અઢાર બાદ કરશો એટલે તમને બેતાલીસ મિત્રો પ્રાપ્ત થશે એટલી તમારી પેન્સિલ જાય છે અને અઢાર વધે છે ઓપ્શન ડી તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર બોતેર કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે જે તમારા વજન કરતાં ડબલ છે એટલે કે બમણું છે તો તમારું વજન કેટલું હશે એટલે અહીંયા બોતેર ભાગ્યા બે કરશો એટલે છત્રીસ કિલોગ્રામ તમને મળશે ઓપ્શન ડી પીની માટીવાળી જગ્યા પર ગાયના પગની અડતાલીસ છાપ છે તો કેટલી ગાય હશે તો ગાયના ચાર પગ હોય છે એટલે અડતાલીસ ભાગ્યા તમે ચાર કરશો એટલે બાર ચોખ્ખું અડતાલીસ ઓપ્શન બી આમાં કેટલાક જવાબો એવા છે બહુ સરળતાથી તમે મૌખિક ગણતરી પણ કરી શકો છો તમારા ગામમાં મુખ્ય રસ્તાની ડાબી બાજુએ જતાં બાવન કિલોમીટર અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતાં માસીનું ગામ આડત્રીસ કિલોમીટરના અંતર પર છે તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું તો બંનેના અંતરનો તફાવત જોશો તો તમને નેવ કિલોમીટર જેવું જોવા મળે છે તો એ ઓપ્શન એ વર્તુળ રચવા શું જરૂરી છે તો કંપાસમાં આવતું સાધન છે પરિકર એક ચતુર્થાંશ મીટર એટલે ખાલી જગ્યા સેમી પચીસ સેમી શ્રેણી પૂર્ણ કરો એ બી ડી ઈ એફ એચ આઈ જે એલ તો એનો જવાબ થશે એમ એન પી ઓપ્શન બી આપેલા વર્તુળ ઉપરથી વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું કેટલું ગમે છે તો શાળાએ આવવું તમે જોશો તો પચાસ ટકા છે રમવું ગમે છે અને ગૃહ કાર્ય કરવું ગમે છે એ પચાસ ટકાના બે બે ભાગ છે એટલે પચીસ ટકા એટલે ગૃહકાર્યની વાત છે તો એક ચતુર્થાંશ કાર્ય કરવું ગમે છે એ તમે કહી શકો છો કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચે ખુલ્લા નળાકારના ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે લંબચોરસ ઓપ્શન બી કયું નાણું એટલે કે ચલણ જર્મનીનું છે તો જર્મનીમાં યુરો નો ઉપયોગ થાય છે એક બોક્સની લંબાઈ અઢાર સેમી પહોળાઈ સોળ સેમી ઊંચાઈ દસ સેમી તો એનું ઘનફળ કેટલું થશે બે હજાર આઠસોને એંસી સેમીનો ઘન આ એનો ઉત્તર થાય છે ચાર દશક સાત એકમની સંખ્યા કઈ બનશે સુડતાલીસ ઓપ્શન સી જૂન જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય છે બાણું દિવસ થાય છે સાડીની અંદાજીત લંબાઈ કેટલી હોય છે પાંચ મીટર ઓપ્શન બી સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યા યોગ્ય સંખ્યા લખો બસો ને નેવ્યાસી બસો ને એંસી પછી ખાલી જગ્યા પ્રશ્નાર્થ છે બસો તો એનો જવાબ થશે બસ્સો એકોતેર ઓપ્શન સી બાદ બાકી કરો એકસો બે પચાસ ઓછા એકસઠ ઝીરો ઝીરો જેનો જવાબ થશે એકતાલીસ પચાસ ઓપ્શન ડી એક બસમાં ચાલીસ છોકરા બેસી શકે તેમ હોય તો શાળાના બસ્સો ચાલીસ બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ તો છ બસ જોઈએ ઓપ્શન ડી એક ટ્રકમાં નેવ રૂપિયે કિલો રૂપિયે લિટરના ભાવનું ત્રણ હજાર સાતસો એંસી ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લિટર ડીઝલ ભરાયું હશે ઓપ્શન સી બેતાલીસ ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના નવ વાગ્યાને કઈ રીતે લખાશે એકવીસ કલાક ઓપ્શન ડી ચીમન બત્રીસ રૂપિયે કિલોગ્રામના ભાવે સત્તર કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને છત્રીસ રૂપિયે કિલોગ્રામના ભાવે વેચે છે તો ચિમન કેટલા રૂપિયા કમાશે અડસઠ રૂપિયા ઓપ્શન ડી મીણબત્તીના એક પેકેટમાં બાર મીણબત્તી હોય તો કિન્નરીએ બસ્સો ચાર મીણબત્તી માટે કેટલા પેકેટની જરૂર પડશે બસો ચાર ભાગ્યા તમે બાર કરશો ઉત્તર મળશે સત્તર જમનાએ લારી ખરીદવા પાંચ હજારની લોન લીધી તેણીએ એક વર્ષ સુધી દર મહિને ચારસો પાંત્રીસ ચૂકવ્યા તો તે બેંકને કેટલા પાછા આપે છે પાંચ હજાર બસો વીસ રૂપિયા પાછા આપે છે કયો ત્રણનો ગુણક નથી છવ્વીસ ત્રણના ઘડિયામાં આવતા નથી એટલે તમે જોશો તો ખ્યાલ આવશે ઓપ્શન બી બે મીટર લાંબા એકસો એંસી સેમી પહોળા રસોડાના ભોંયતળીએ દસ સેમી લંબાઈ ચોરસની લાદી બેસાડવી છે તો કેટલી લાદીની જરૂર પડશે ત્રણસો સાઠ ઓપ્શન ડી એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ ત્રણસો સાઠ સેમી છે તો ક્ષેત્રફળ કેટલું થશે પરિમિતિના આધારે તમારે એક બાજુનું માપ લેવાનું થશે તો એનો બંનેના ગુણાકાર કરતાં તમને જવાબ મળશે આઠ હજાર સો ચોરસ મીટર સો ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી તો એનો જવાબ તમને અહીંયા મળશે દસ લાખ ચોરસ સેમી એક હોલમાં નવસો છાસઠ ખુરશીઓ છે જો તે હોલમાં બેતાલીસ હરોળ હોય તો દરેક હરોળમાં સંખ્યામાં ખુરશી હોય તો કેટલી ખુરશીઓ હશે ત્રેવીસ ખુરશીઓ હશે સો સિક્કા ભરેલ એક થેલાનું વજન આઠ કિલોગ્રામ છે તો સાતસો સિક્કા ભરેલું વજન કેટલું થશે પાંચ હજાર છસોને સાત અઠું છપ્પન અને બંને શૂન્ય આવશે પાંચ હજાર છસ્સો ગ્રામ આ એનો ઉત્તર થાય છે ઉત્તર એ તો દોસ્તો આ રીતે બસ્સો સવાલો તમને પૂછવામાં આવશે એકસો એંસી એટલે કે ત્રણ કલાક જેવું લાંબુ તમારું પેપર ચાલશે પીએસસી પરીક્ષાની તૈયારી કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે આ આન્સર કી ખૂબ અગત્યની છે એમાં કેટલાક એવા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોની તમે તમારી અલગ નોટબુકમાં નોંધ કરી લેશો એ પ્રશ્નોનું સમયાંતરે પુનરાવર્તન પણ કરશો તમારા દોસ્તો જે પીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો એને લિંક પણ મોકલજો અને ચેનલને ખાસ 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 સબસ્ક્રાઈબ પણ કરશો ફરીવાર મળશું વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે પીએસસી એનએમએમએસ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વના વિડીયો સાથે આપ સર્વને પરીક્ષાની શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત